કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવી પરિવારોને ચિંતામાં આવી ગયા હતા ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગોપાલનગર ખાતે કોરોના દર્દીઓ માટે સોસાયટીના લોકો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ઉધના વિધાનસભાના ધારાસભ્ય વિવેકભાઈ પટેલે લોકોને અભિનંદન પણ આપ્યા હતા આ સમયે બ્લડ બેંકમાં બ્લડની અછત હોવાને કારણે તેમણે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ એમ કહી વિવેકભાઈ પટેલે સોસાયટીના લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને જે જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ પહોંચે તેના માટે ગોપાલનગર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખૂબ સરાહનીય કામગીરી છે આમ તો છેલ્લા ઘણા દિવસોથી રાહતની કામગીરી હોય કે અન્ય સેવાની કામગીરી હોય કે ફૂડ પેકેટની કામગીરી હોય રસોઈના સંદર્ભની કામગીરી હોય એ ઉધના વિધાનસભા ક્ષેત્રની અંદર ખૂબ ઐતિહાસિક રીતના ચાલતી હોય છે પણ મને આજે એ બાબતનો ખૂબ આનંદ છે કે હું પિયુષ પોઈન્ટ નજીક આવેલી ગોપાલનગર સોસાયટીની ટીમને અભિનંદન આપવા માગું છું કે અત્યારે જ્યારે રક્તની અછત છે ત્યારે તેઓએ ગોપાલનગર સોસાયટીની અંદર એક બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને આ બ્લડ કેમ્પના આયોજન થકી જેને રક્તની જરૂર છે એને રક્ત પહોંચાડવામાં આવશે એટલે આ માનવતાનું જે મોટું કામ ગોપાલનગર સોસાયટી કરી રહી છે એને ફરીથી મારા ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ સેવા કાર્યો તમે બધા કરતા રહો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું ધન્યવાદ હું સોહમ પટેલ આજે અહીં ગોપાલનગર સોસાયટીમાં સાંપ્રત પરિસ્થિતિ જે મહામારી છે કોરોનાની એ દરમિયાન આપણી શહેરની તમામ રક્તદાન કેન્દ્રો જેટલા બેંક છે એમાં બ્લડની ખૂબ જ અછત હતી અને બ્લડ બેંકના દ્વારા અમને મેસેજ પણ મળ્યા હતા કે જેટલી થઈ શકે એટલી અમને મદદ કરો તો એ ના કારણે અમે અહીં પ્રકાશભાઈ પટેલ જે ગોપાલનગરના અમારા કાર્યકર્તા છે એમને વિનંતી કરેલી કે તમારા ત્યાં જેટલી બી સંખ્યામાં મોટા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન થાય એના માટે એક આયોજન ગોઠવવું છે તો તરત પ્રકાશભાઈને એમની ટીમે ગોપાલનગરની સમસ્ત યુવક મંડળે એ અમારી સ્વીકારી લીધી અમારી અને એમણે કંઈ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને મોટી સંખ્યામાં અહીં યુવાનો લોકડાઉનની અસરના કારણે થોડી સંખ્યા ઓછી છે પણ તે છતાં પણ ઘણી સંખ્યામાં 50થી વધુની બોટલનો એમનો ટાર્ગેટ છે જે એ લોકો પૂરો કરી દેશે આજે એવી અમારી આશા છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં સરદાર પટેલ બ્લડ બેંક દ્વારા એક એમની મોબાઈલ વાન મોકલવામાં આવી છે એ મોબાઈલ વાનમાં 2 જણા બ્લડ ડોનેટ કરી શકે અને એમની ટીમ અહીં આવેલી છે અને તમામ અમે અહીં ડિસ્ટન્સિંગ રાખવાનું સોશિયલ ડિસ્ટન્સિંગ બધાના હાથ અમે સેનિટાઈઝરથી સાફ કરાવીએ છીએ અને લોકડાઉનનું પણ સારી રીતે તકેદારી રહે એ રીતનું અમારું આયોજન છે આજ રોજ હું RK પટેલ ગોપાલનગર સોસાયટી પાંડેસરા પ્રમુખ તરીકે કાલે અમારા ત્યાં સરદાર બ્લડ કેમ્પના ભાઈ આવેલા અને અમને વાત કરેલી કે ભાઈ આપણો બ્લડ કેમ્પ થાય એવો છે તો અમે સોસાયટીના સભ્યો અમુક લીડ કારોબારી સભ્યોને વાત કરેલી અને બધાનો સહકારથી અમે આજ રોજ બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલો છે એમાં અમારી સોસાયટી ગોપાલનગરના દરેક સભ્યનો સારો એવો સહકાર મળ્યો છે અને અમે દરેકના સહકારથી આજના એ તારીખમાં કોરોનાના મહામારીના લીધે બ્લડની જરૂરિયાત હોવાથી અમે બધા સોસાયટીવાળા દરેક સભ્યો જે બને એટલી જેટલી બને એટલી વધારમાં વધારે બોટલ અમે ડોનેટ કરી શકીએ એવું આયોજન કરેલું છે અને બધાનો સહકાર મળેલો છે એ બદલ સોસાયટી તેમજ દરેક સભ્યોને મારો ખૂબ ખૂબ અભિનંદન આજે કોરોનાની મહામારીના લીધે બ્લડની બહુ જ અછત છે એ આપણે અવારનવાર અખબારો તે મીડિયા માધ્યમથી જાણ્યું એટલે આપણે આ લોકોને એમના થ્રુ આપણે આ આયોજન કરેલું છે સેફટી એટલે અમે અહીં બધાને દૂર જ રાખીએ છીએ 2 મીટર મીટરને અંતરમાં બધાને ઊભા રાખીએ છીએ
દરેકને માસ્ક બી આપેલા છે અને દરેકને સોસાયટી વાઇઝ ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહી દીધેલું છે. પણ આ તે બ્લડ કેમ્પના લીધે આજે લોકો થોડા થોડા આવેલા છે અને આખી સોસાયટી લોકડાઉન જ છે. અમારી 50-60 બોટલની અમારી ગણતરી છે. મારું નામ પ્રકાશભાઈ છે, હું પાંડેસરાની અંદર ગોપાલનગર સોસાયટીમાં રહું છું. બરાબર છે, અમારા બધા યુવાનોનું એવું હતું કે અત્યારે બ્લડ ડોનેટની અછત હોવાથી બ્લડ બેંકનું આયોજન કરવાનું હતું. એના માટે અમે સરદાર પટેલ ગ્રુપ બ્લડ બેંકનું આયોજન કરેલ છે. આશરે 50-60ની ગણતરી છે, પણ જે થાય એ પછી.